રાજકોટની માધાપર ચોકડી પાસે ધ સ્પેસ નામના એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં બિલ્ડરોએ જ છેતરપિંડી કર્યાનો આરોપ ફ્લેટ ધારકો દ્વારા લગાવવામાં આવ્યો. આ એપાર્ટમેન્ટમાં પાર્કિંગની જગ્યામાં ગાર્ડન બનાવાયું તો સરકારી ખરાબામાં પાર્કિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે અને ફાયર સેફટી પણ બંધ હાલતમાં છે. આ અંગે ફ્લેટ ધારકોએ રેરા તેમજ મનપા અને ફાયર વિભાગને પણ લેખિતમાં ફરિયાદો કરી છે. જોકે બિલ્ડર રશ્મિકાંત પોપટે તમામ આરોપીઓ ફગાવ્યા હતા. બાંધકામ નિયમ મુજબ કર્યું હોવાનું જણાવી અમુક વિઘ્ન સંતોષીઓ ખોટી ફરિયાદો કરતો હોવાનો વળતો આરોપ લગાવ્યો. ધ સ્પેસમાં ફ્લેટ લેનાર મુકુંદ રાવલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માધાપર ચોકડી પાસે બિલ્ડર રણજીત પીઠડિયા, રશ્મિકાંત પોપટ અને દેવાંશુ વોરાએ ધ સ્પેસ નામના 2-3 બેડરૂમના ફ્લેટ બનાવ્યા. વર્ષ 2021માં પોતે ફ્લેટ ખરીદ્યો હતો ત્યારે બિલ્ડરોએ સ્વિમિંગ પુલ, જીમ, ગાર્ડન અને વ્યવસ્થિત પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ આપવાનો દાવો કર્યો હતો. જોકે રેરા અને મહાનગરપાલિકા જે રીતે એમિનિટીઝ મુજબનો પ્લાન રજૂ કરાયો હતો તેવું હકીકતમાં કંઈ જ નથી. તેમણે યુટ્યુબ પર પોતાની ચેનલમાં તમામ એમિનિટીઝ મૂકેલી છે જેમાં રિઝર્વ પાર્કિંગ, વિડીયો ડોર પણ દર્શાવવામાં આવેલો છે. તેવી કોઈ ફેસિલિટી બિલ્ડરો દ્વારા આપવામાં આવી નથી તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો. મારું નામ મુકુંદ રાવલ છે, હું ધ પેસ બિલ્ડિંગમાં રહું છું. આ બાબતે અમારા બિલ્ડરે ઘણા અનલીગલ બાંધકામ કરેલા છે અંદર સોસાયટીમાં આફ્ટર કમ્પ્લીશન પછી, જે બાબતે અમે અર્બન ડેવલપમેન્ટ ગાંધીનગર અહીંયા કમિશનર આનંદ પટેલ સાહેબ આ બધાને અમે ધ્યાને દોરેલું હતું. આ બાબતે અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, સાગઠીયા સાહેબે 3-3 નોટિસો આપેલી છે, છતાં બી એના તરફથી કોઈ ડિમોલેશન થયું નથી અને બિલ્ડર સાથે એને પૈસાનું સેટિંગ કરીને ડિમોલેશન રોકેલું છે. આજ સુધી કોઈ એક્શન લેવાના નથી. કઈ રીતે સાગઠીયા સાહેબ સાથે કોણ કોણ સંડોવાયેલું? સાગઠીયા સાહેબ, અમે આ બાબતે મેયરને બી જાણ કરેલી છે, નૈનાબેનને, મેયરને ખુદને હું રૂબરૂ 2 વાર મળી આવ્યો છું, આનંદ પટેલ સાહેબને ખુદ 2 વાર રૂબરૂ મળી આવ્યો છું. અત્યારે જે પટેલ, જે પંડ્યા સાહેબ પાસે આ કેસ છે અને પંડ્યા સાહેબ બી હાલ ડિમોલેશન કરતા નથી. આ બાબતે આપણે કહીએ છીએ તો કે એટીપીને અમે ઓથોરિટી આપેલી છે પણ એટીપી કોઈ એક્શન લેતા નથી. અર્બનમાં કોમલ ભટ્ટ સાહેબ જોડે વાત થઈ હતી મારે લાસ્ટ, એમના પીએ રાજદીપભાઈ મકવાણા છે જેણે મારો નંબર બ્લોક કરી દીધો છે, સરકારી નંબર હોવા છતાં બી. એમને ઘણીવાર રજૂઆત કરી પણ એ લોકો બી કોઈ ધ્યાને દોરતા નથી. પીએમઓ પોર્ટલમાં અમે પણ કરેલી છે. પેસ બિલ્ડિંગમાં ઘણા અનલીગલ બાંધકામ છે, બિલ્ડરે જેવું બતાવ્યું એવું આપ્યું નથી. રેરામાં અમારી ફરિયાદ ચાલે છે. એ સિવાય સ્વિમિંગ પુલ મંજૂરી વગરનો છે, ગેમ ઝોન મંજૂરી વગરનું છે. કાલ ઉઠીને કોઈ અકસ્માત કે સ્વિમિંગ પુલમાં કોઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે? અમે મેયરને, આ કમિશનરને, ઉપર અર્બનમાં આઈએસ ઓફિસરને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમઓ પોર્ટલમાં નરેન્દ્ર મોદી સાહેબ સુધી.